आगामी चार दिवस राज्य में भारे वरसादी आगाही। वरसादी सिस्टम सक्रिय थता दक्षिण गुजरात में बे दिवस रहेशे भारे वरसाद। 30-40 किलोमीटर की झड़पे पवन फूंकाई शके। आज अने आवतीकाले माछीमारों ने दरियो न खेड़वा सूचना। विदाई वच्चे मेघराजानी धमाकेदार बैटिंग यथावत। छेल्ला 24 कलाक में राज्यना 181 तालुका में वरसाद। सौथी वधु सूरतना उमरपाड़ा में 7 इंच वरसाद। अमरेलीना लीलिया में अने सूरत शहेरमां 3.5 इंच वरसाद। 11 तालुका में 2 इंच थी वधु अने 39 तालुका में 1 इंच थी वधु वरसाद। સાબરકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। જિલ્લામાં સૌથી વધુ પ્રાંતિજમાં 2.25 ઇંચ વરસાદ, તો ઈડરમાં 1.25 ઇંચ, વડાલીમાં 1 ઇંચ વરસાદ, ખેડબ્રહ્મા અને તલોદમાં 1-1 ઇંચ વરસાદ, વિજયનગર અને હિંમતનગરમાં 1.5-1.5 ઇંચ વરસાદ। મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। એકાએક વાતાવરણ પલટાતા શહેરીજનોને વરસાદમાં ભીંજાવાનો વારો આવ્યો। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કડીના મુખ્ય અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ। રાત્રિના સમયે શહેરમાં સર્જાયેલ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં મુખ્ય માર્ગ પર દૂર દૂર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી। શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। શહેરમાં સામાન્ય વરસાદે પણ આવી સમસ્યા સર્જાતી હોવાનો શહેરીજનોનો આક્ષેપ। સુરત શહેરને મેઘરાજાએ નબળોડ્યું। ભારે વરસાદના કારણે શહેર થયું જળબંબાકાર। અટવા ઝોન કાદર શાનીનાળમાં કેડસામાં પાણી ભરાયા, અનેક વાહનો પાણીમાં ગરકાવ, લોકો મુશ્કેલીમાં મુકાયા। સુરત શહેરમાં મુશળધાર વરસાદ વરસી જતા ફરી કોર્પોરેશનની નબળી કામગીરીની ખુલ્લી પોલ। કૈલાશનગર, મજૂરા ગેટ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં ગુંઠણસામાં પાણી ભરાયા, વરસાદમાં અનેક લોકો ફસાયા। સુરતમાં ભારે વરસાદના કારણે રાંદેરમાં આવેલી શાળામાં પાણી ભરાયા। વિદ્યાર્થીઓને દોરડા વડે શાળામાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા, કમર સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો। સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી। રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટમાં પાણી ભરાયા, માર્કેટમાં પાણી ભરાતા વેપારી મુશ્કેલીમાં। સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાં પાણી ઘૂસ્યું। ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા ડોક્ટર્સ અને દર્દીઓની સારવારમાં મુશ્કેલી ઊભી થઈ। હોસ્પિટલમાં પાણી ભરાતા સ્ટાફ દોડતો થયો। સુરતમાં વરસાદી માહોલ વચ્ચે રાહદારીનો પગ ગટરની જાડીમાં ફસાયો। એસવી એનઆઈટી પાસે 1 કલાક સુધી રાહદારી ફસાયેલી સ્થિતિમાં રહ્યો। સ્થાનિકોની મદદથી પગ ન નીકળતા ફાયર વિભાગને જાણ કરાઈ, ગટર પરની પાઇપને કાપી રાહદારીનો પગ કાઢ્યો। આણંદના ખડોલ, ઉમેટાની મહીસાગર નદીના પાણીની આવક વધી, જેના પગલે 11 લોકો અને 500 પશુઓ વાઠામાં ફસાયા। મહીસાગર નદીમાં પાણી છોડવાની જાણ ન કરાતા ઘટના બની। સ્થાનિક માછીમારોએ 11 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા। વલસાડના ધરમપુરમાં નેશનલ હાઈવે 56 પર નહેરમાં ટ્રક ખાબકી। રસ્તા પર મસમોટા ખાડાના કારણે ટ્રકનો અકસ્માત સર્જાયો। લાકડમાળ ગામ પાસે રાત્રિના અંધારામાં ચાલકને ખાડો ન દેખાતા ઘટના બની। સ્થાનિકોએ ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડ્યો। સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો। ઉપરવાસમાંથી 1,58,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ડેમના 5 દરવાજા ખુલી નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। 77,000 ક્યુસેક પાણી છોડાયું। વડોદરા, ભરૂચ અને નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો એલર્ટ પર। અંબાલાલની આગાહી મુજબ તારીખ 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા। શરદ પૂનમ પહેલા કેટલાક ભાગોમાં વરસાદ રહેશે। ઓક્ટોબર સિવાય નવેમ્બરમાં પણ મેઘરાજા રાજ્યને ધમરોડી શકે। અંબાલાલની આગાહી મુજબ નવેમ્બર મહિનામાં ખતરનાક વાવાઝોડાની શક્યતા। બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા અસર વર્તાશે। 24 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતા। રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલા 38 ડિગ્રી ગરમી પડવાની સંભાવના। ગરમીના કારણે ભેજ બની ભારે વરસાદની પણ સંભાવના।
मुंबई में मध्यराते भारी वरसाद थी जनजीवन कोरवायू। नीचाणवाड़ा विस्तार में केड़सा पानी भराता मायानगरी की रफ्तार थंभी गई। पानी भरावाना कारणे लोकल ट्रेन और बसें अवरजवर बंद कराई। मोड़ी रात्रे वरसाद बंद रहा बाद जनजीवन सामान्य बन्यो। मुंबई में भारे वरसाद घाटकोपर में दीवाल धराशायी। लक्ष्मीनगर रेलवे ट्रेक ने अड़ी आवेली दीवाल धराशायी जेना कारणे वरसादी पानी रहेणाक विस्तार में फरी वळ्या। अनेक गाड़ी पानी में गरकाव तो मकानों में पानी भराता रहीशो मुश्किली में। राजकोट थी समाचार के ज्यां रतनपर पासे मोपेड बड़ी ने खाक थई गई हती। जो के आसपास अफरातफरी नो माहौल पण सर्जायो हतो। मोपेड मां कया कारणोसर आग लागी ते अकबंद। साबरकांठा ने हिम्मतनगर में अकस्मात बाद नेशनल हाईवे ऑथोरिटी एक्शन में। सहकारी जीन ओवर ब्रिज पासे डायवर्जन में कर्यो फेरफार। हाईवे ना डिवाइडर ने खुली जगह बेरिकेड लगावी बंद कराई। वारंवार अकस्मात सर्जाता निर्णय लेवायो। सूरत में कामरेज लसकाणा में क्रेन ऊंधी वड़ी। सिद्धिविनायक इंडस्ट्रीज में मशीन चढ़ावती वक्त घटना बनी। बनाव ने पगले इंडस्ट्रीज नो वीज प्रवाह बंद करवानी फरज पड़ी। सदनसीबे क्रेन बाजू की इमारत पर न पड़ता मोटी जानहानि टळी। क्रेन ने खसेड़वा सहित कामगिरी हाथ धरवामां आवी। सोनाना भाव में सतत वधारो थई रह्यो छे। सोनानो भाव रूपया 75,000 ने पार पहुंची ऑल टाइम हाई थयो। दिवाळी सुधी हजू सोनानो भाव वधवानी शक्यता। विविध देशों सोना में रोकाण वधता तेमज फेडरल बैंक द्वारा व्याज दर में घटाड़ो करवा सहित परिबड़ों थी भाव वध्या। अरवलीना मोड़सा में 3 दिवसीय वीजड़ी गुल थता होबाड़ो। स्थानिकोए मोड़सा यूजीवीसीएल कचेरी बहार एकटा थी होबाड़ो मचाव्यो। पालिकाना होद्देदारों और यूजीवीसीएल विरुद्ध सूत्रोच्चार करी रोष व्यक्त कर्यो। रोड पर सूई जई चक्काजाम करता पुलिस दौड़ती थी। रगजक ने अंते पुलिसे मामलो ठाड़े पाड्यो। राज्य में बेफाम रीते बिन अधिकृत बियारण वेचात होवानो खेडूतोनो आक्षेप। सरकार की मान्यता न होय तेवा कपासा बियारण थी खेडूतोनो पाक मोटा प्रमाण में निष्फळ गयो। तेजा सुपर बलराम 15 पुष्पा 5G वागड़ पिंक बॉन्ड सुपर किंग सहित ब्रांड बियारणों सरकार की मंजूरी विना वेचाता होवानो आक्षेप। राजकोट धोराजी मोटी वावड़ी गामे मोटा प्रमाण में शंकास्पद अनाज जत्थो मळ्यो। नाफेड़ कंपनी भाड़े रखायेला गोडाउन में 300 बोरी अनाज झड़पायो। रहेणाक मकान में गोडाउन बनावी अनाज जत्थो रखायो हतो। नाफेड़ अधिकारी तपास शुरू करी। मेहसाणा में बारोबार सरकारी अनाज सगवेगे करवानो कौभांड। कड़ी में एक साथ 3-3 फरियाद दाखल। कुल रूपया 1,60,00,000 नो अनाज नो जत्थो मळता फरियाद नोंधाई। नानी कड़ी में शांति एग्रो माथी मळ्यो सरकारी चोखा नो 48,00,000 रूपया नो जत्थो। खेड़ा में डुप्लीकेट इनो पेकिंग नो गोडाउन झड़पायो। गोबलज गामे कोई परवाना वगर धमधमतो हतो गोडाउन। मूल इनो कंपनी अधिकारी ने माहिती मळी। बातमी आधार गोडाउन में 2,29,000 रूपया मुद्दा माल जप्त करायो। हाजर भी चौकीदार की अटकायत। बनासकांठा में जनसेवा केन्द्र में आधार कार्ड कढ़ावा विद्यार्थियों की लाइन लागी। शिष्यवृत्ति माटे आधार कार्ड लिंक करवानु होवाती भीड़ उमटी पड़ी। मात्र 50 लोगों ने टोकन आपवामां आवता विद्यार्थियों में रोष। आधार कार्ड माटे बे ज मशीनों होवाती जनसेवा केन्द्र में विद्यार्थियों और वालीओ ने हालाकी। राजकोट में आधार कार्ड केन्द्र बहार अरजदारों की लांबी कतार। सीस्टम में खामी होवाती कामदारी अटकता अरजदारों हैरान। वहली सवार थी बाड़कों पर लाइन में उभा रहवा मजबूर। ग्राम्य विस्तार में आता अरजदारों ने पण हालाकी।